मुख्यमंत्री श्री ભૂપેન્દ્રભાઈ પટેલ નળકાંઠા વિસ્તારની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવી સ્થળ પર જ સમીક્ષા માટે ગોરજ નજીક નર્મદા કેનાલના નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નળકાંઠા વિસ્તારની સિંચાઈ યોજનાની સમીક્ષા કરી હતી। મુખ્યમંત્રી શ્રીએ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદ્રઢીકરણ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ એક કેનાલની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીશ્રીએ ફતેવાડી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી કે કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાના 14 ગામ, વિરમગામ તાલુકાના 13 ગામ તથા બાવળા તાલુકાના 12 ગામ મળી નળકાંઠાના કુલ 39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે। નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે। આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાના 14 ગામ, વિરમગામ તાલુકાના 13 ગામ તથા બાવળા તાલુકાના 12 ગામ મળી નળકાંઠાના કુલ 39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે। હાલમાં ચાલી રહેલી ફેઝ 1ની કામગીરી પૂર્ણ થતા આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળશે।